સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલા અવરણ હાઈસ્કૂલ ખાતે કાનૂની શિબિર યોજાઈ. નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ દિલ્હી નાલસા, નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ હાઈકોર્ટ અમદાવાદના આદેશથી નામદાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ હિંમતનગર અને તાલુકા કાનૂની સેવા સમિતિ પ્રાંતિજના માર્ગદર્શન હેઠળ ગ્રાહક હિત સુરક્ષા મંડળના પ્રાંતિજના ઉપક્રમે અવરણ હાઈસ્કૂલમાં બંધારણ વિશેની માહિતી માટેની કાનૂની શિબિર યોજાઈ હતી, જેમાં હિંમતનગર લીગલ સેક્રેટરી જજ એ વાયડાની મુખ્ય ઉપસ્થિતિ રહ્યા હતા અને પોસ્કો તથા જાણીતી સતામણી આઈટી એક્ટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિશે વિદ્યાર્થીઓને માહિતીગાર કર્યા હતા. તો ઉપસ્થિત પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એસકે ગઢવી તથા એડિશનલ સિવિલ જજ શ્રી બીજી સોલંકી દ્વારા પણ કાયદાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તો આ શિબિર યોજવા અંગેનું માર્ગદર્શન તાલુકા કાનૂની સેવા સમિતિ પ્રાંતિજના અધ્યક્ષ અને સિવિલ કોર્ટના જજ એસકે ગઢવી તેમજ સેક્રેટરી અમિતાબેન પટેલ એ માર્ગદર્શન આપ્યું હતું. આ શિબિર દરમિયાન પ્રાંતિજના અગ્રણી એડવોકેટ તથા વકીલ બાર એસોસિએશનના પ્રમુખ યોગેશભાઈ રાવલ તથા રાણાભાઈ વકીલ દ્વારા વિવિધ કાયદાઓ વિશે, બંધારણનું મહત્વ, કાનૂની સેવા સમિતિ અને ગ્રાહક દિન સુરક્ષા મંડળના પ્રમુખ અને પેરાલીગરના વોલ્ટિયરના સામાજિક કાર્યકર નટુભાઈ બારોટ દ્વારા ગ્રાહક સુરક્ષા કાયદા અંગેની સમજ આપી હતી. તો પ્રાંતિજ પીઆઈ કે એસ બ્રહ્મર દ્વારા પણ વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન આપી અડધી રાતે પણ પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા. પોલીસ સદાય તત્પર છે. કાર્યક્રમનું સફળ સંચાલન સારાના શિક્ષિકા પવનબેન પટેલ જગદીશભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભાર વિધિ સારા પી કે પટેલ દ્વારા કરવામાં આવી હતી. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. આજરોજ માનનીય પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ શ્રી જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ બાળકોમાં કાનૂની જાગૃતતા થાય અને પોક્સો એક્ટ એટલે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ એક્ટ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ અંગે જાગૃતતા આવે એ માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ હિંમતનગર દ્વારા આજરોજ પ્રાંતિજ ખાતે અવર ઓન વિદ્યાલયમાં કાર્યક્રમ રાખવામાં આવેલ હતો અને એ કાર્યક્રમમાં અત્રની કોર્ટના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ શ્રી ગઢવી સાહેબ તથા એડિશનલ સિવિલ જજ શ્રી સોલંકી સાહેબ તથા પીએસઆઈ શ્રી તથા વકીલ મિત્રો અને તમામ મહાનુભાવો હાજર રહેલા હતા. અન્ય સંસ્થાઓના હોદ્દેદારો પણ હાજર રહેલા છે અને સ્કૂલના સંચાલકો પણ હાજર રહી બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા છે અને તમામે આજરોજ આ બંને કાયદાઓ ઉપર જે છે વિદ્યાર્થીઓને જાગૃતતા આપી અને ખરેખર કાર્યક્રમ બહુ સફળ રહેલો છે અને વિદ્યાર્થીઓમાં જે બાબતની જરૂરિયાત છે એ બાબતને કાનૂની જ્ઞાન આજરોજ તમામ વિદ્યાર્થીઓએ મેળવેલ છે. જય હિન્દ. તરફથી પ્રાંતિજ તાલુકા કાનૂની સેવા મંડળ સમિતિના ચેરમેન તરીકે હું અત્રે આજે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો છું. પણ આ કાર્યક્રમ એટલે પોસ્કો એક્ટ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કે જે બાળકોને ખરેખર આ કાયદાની જાગૃતતાની જરૂર છે તે હેતુસર આ સંસ્થાના સંચાલકોએ અને શિક્ષકોએ જે આયોજન કર્યું છે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ અને આવા કાર્યક્રમો અને આ કાયદો તો છે જ પણ કાયદાની જાગૃતતા ખૂબ જ જરૂરી છે અને એ જાગૃતતા લાવવાનો હેતુ આજે પરિપૂર્ણ થયો હોય એવું મને સ્પષ્ટ લાગે છે. બાળકોમાં જે જાગૃતતા મેળવવાનો ઉત્સાહ હતો એ ઉત્સાહ પણ એટલી હદે હતો કે બાળકોએ એક એક શબ્દ અને શાંતિથી સાંભળ્યો છે અને આ રીતે જ્યારે જાગૃતતાના આવા કાર્યક્રમ થવાથી કાયદો છે એ મહત્ત્વનો નથી, કાયદો બનાવવો એ મહત્ત્વનો નથી, પણ કાયદાની જાગૃતતા જાળવી જરૂરી છે. અત્યારે આપણે જોઈએ છીએ કે ટ્રાફિકનો કાયદો જે નવો કાયદો અને અત્યારે
ચાલી રહ્યો છે, તો એ દરેક કાયદો બને એની જાગૃતતા નાગરિકોમાં હોવી જરૂરી છે. અને અત્યારે જે આ બે કાયદાની અત્યારે કાર્યક્રમ થયો છે એ પોસ્કો એક્ટ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ. અને પોસ્કો એક્ટ તો બાળકોમાં જાગૃતતા લાવવાની વાત છે, એટલે ઘણી મોટી જવાબદારી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના શિરે છે. અને અમને તાલુકા સમિતિના ચેરમેન તરીકે હું એટલું કહું કે પ્રાંતિજ તાલુકાની અંદર કોઈ પણ બાળકને ગમે ત્યારે કોઈ પણ આવી જો ઘટના જાતીય સતામણી થાય તો કોઈ પણ જાતના ભય વગર મારા ઘરે કે મારા ઓફિસે એટલે કે કોર્ટના તાલુકા સમિતિના ચેરમેનના રૂએ મળવા આવી શકે છે, વાલીઓ આવી શકે છે, સૂચના અને એને ગાઈડન્સ પણ માર્ગદર્શન મેળવી શકે છે. એના માટે કોઈ પણ જાતનો ભય રાખવાનો કોઈએ જરૂર નથી.